तो दिल्लीना रामलीला मैदान पर कांग्रेस राहुल गांधीनी अध्यक्षतामां जन आक्रोश रेली करशे। मोदी सरकारना चार वर्ष बाद पण युवानोने रोजगारी मळी नथी, महिलाओने सुरक्षा नथी अने खेडूतोने पाकना भाव वळता नथी। आ उपरांत दलितो अने लघुमतीओने शांति नथी, जेने लईने कांग्रेस द्वारा 29 एप्रिले जन आक्रोश रेलीनुं आयोजन करायुं। तो कांग्रेस अध्यक्षे मोटी संख्यामां महिलाओ अने युवानोने रेलीमां जोडावा माटे आमंत्रण आप्युं छे। तो आ मामले दिल्ली कांग्रेसना नेता अजय माकने 1.5 लाख लोको हाजर रहेशे तेम माहिती आपी छे। दिल्लीना रामलीला मैदानमां कांग्रेस द्वारा जन आक्रोश रेली योजाशे। मोदी सरकार सामे कांग्रेस मोर्चो मांडशे। तो रेलीमां मोटी संख्यामां लोकोने जोडावा माटे पण कांग्रेस नेताओए अपील करी छे। युवानो, खेडूतो अने महिलाओने सुरक्षा मळे ते माटे आ रेलीनुं आयोजन करवामां आव्युं छे। 2 લાખથી પણ વધારે જનમેદની ઉમટી પડવાની ધારણા સેવવામાં આવી રહી છે। દેશમાં ચાલતા આક્રોશને લઈને આ જન આક્રોશ રેલીનું કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। દિલ્હીના રામલીલા મેદાન પરથી કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવશે। જણાવી દઈએ કે મોદી સરકાર સામે કોંગ્રેસ દ્વારા આ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। દેશભરમાંથી કોંગ્રેસ નેતાઓ અને કોંગ્રેસના કાર્યકરો આ જન આક્રોશ રેલીમાં ઉમટી પડશે, મોટી સંખ્યામાં લોકો જોડાશે। ખાસ કરીને વાત કરવામાં આવે યુવાનો, ખેડૂતો અને મહિલાઓને પણ આ રેલીમાં જોડાવા માટે આવાહન કરવામાં આવ્યું છે। 2 લાખથી પણ વધારે જનમેદની ઉમટી પડવાની ધારણા સેવવામાં આવી રહી છે। તો જણાવી દઈએ કે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા પણ આ રેલીમાં જોડાશે, સાથે જ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પણ આ રેલીમાં ભાગ લેવા માટે દિલ્હી ખાતે પહોંચી ગયા છે। મોદી સરકાર સામે આ કોંગ્રેસની જન આક્રોશ રેલી, મોદી સરકારની નીતિઓ નિયમો સામે જન આક્રોશ રેલી યોજવામાં આવી છે। કોંગ્રેસ દ્વારા રામલીલા મેદાનથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। રેલી પ્રસ્થાન કરશે, મોટી સંખ્યામાં લોકો જોડાશે, મોટી સંખ્યામાં દેશભરમાંથી કાર્યકર્તાઓ પણ ઉમટી પડશે। તો વાત કરવામાં આવે 2 લાખથી પણ વધારે જનમેદની ઉમટી પડે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે। દેશમાં ચાલતા આક્રોશને લઈને રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે।